ઉછવાનું પારકાને હોય પોતાના પર તો હક હોય. અરે બેટા તું શું કામ આવું બોલે છે? તો આજ પછી આવી રીતે મારી પરમિશન ક્યારેય નહીં માંગવાની. અચ્છા મને એમ કે, જો મારે ઘરે આવું હોય તો મારે તમારી પરમિશન માંગવી પડે? ના બેટા, આ ઘર તારું જ છે. તો હું તારી નથી? મમ્મી, આજ સુધી તે ક્યારેય મારી પાસે કોઈ વાતની પરમિશન નથી માંગી, પણ આજે પરમિશન માંગીને તે મને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે. ના બેટા, તું દુઃખી ના થઈશ. હવેથી આવું નહીં થાય, બસ. તું પહેલા મને એમ કે તું કેમ છે? હું મજામાં છું. અને ઘરમાં બધા કેમ છે? હા, બધા મજામાં છે. અને તમે? હા બેટા, અમને વળી શું થવાનું છે? દીદીની તબિયત કેમ છે? સારું છે બેટા. તું જે રીતે સારું છે બોલી ને મમ્મી, હું સમજી ગઈ. પણ તું ચિંતા ના કરીશ, સાચે બધું જ સારું થઈ જશે. રાશિ બેટા, હું ફોન મૂકું છું હવે. હા, આવજે. આવજે બેટા. જયા, તારે આ રીતે ફોન ખેંચીને વાત નહોતી કરવી જોઈતી. એ છોકરી ચિંતામાં આવી ગઈ. મને પણ ઘરની ચિંતા છે. એક તો ઘરની કોઈ આવક નથી, ને એમાંય થોડા ઘણા રૂપિયા મળ્યા હતા એમાંય તમે ના પાડી દીધી. મેં કઈ ખોટું કામ નથી કર્યું, સીધે સધું પૂછી લીધું. હવે જો કોઈ બીજાને ના પૂછવાનું હોય તો આ પૈસામાંથી હું ઘર માટે કરિયાણું લાવી દઉં. લાવી દે. આપણી પાર્ટીમાં લગભગ 50 માણસ આવશે, અને હું નથી ઈચ્છતી કે આમાં કોઈ પણ જાતની કચાશ રહી જાય. એટલે બધું સરસ અને સિમ્પલ રીતે થવું જોઈએ. મેડમ, તમે જરા પણ ચિંતા ના કરશો. તમારી પાર્ટી એટલે મારા ઘરની પાર્ટી કેમ? અને હું આ વખતે પણ કોઈ જ કચાશ નહીં છું, અને પાર્ટીનું બધું જ અરેન્જમેન્ટ એકદમ બેસ્ટ જ હશે. અરે રાશિ, આવ બેટા બેસ. બેટા, આ આપણા ઇવેન્ટ મેનેજર છે. આપણી પાર્ટીનું આયોજન આજ કરવાના છે. અને આ છે શુભની વાઇફ રાશિ. હેલો મેમ, કેમ છો? મજામાં. આપણી પાર્ટીમાં ફૂડનું અરેન્જમેન્ટ કઈ રીતે છે? મેમ, આપણે વાત થઈ હતી એ પ્રમાણે 1500 વાળી ડીશ આપણે ફાઇનલ કરી છે, જેમાં સ્ટાર્ટર થી લઈને સોફ્ટ ડ્રિંક અને ડેઝર્ટ બધું જ ઇન્ક્લુડ છે. તમે બજેટની ચિંતા નહીં કરતા, બસ આ પાર્ટી મારા ગેસ્ટને યાદ રહી જવી જોઈએ. શું છે કે સિલેક્ટેડ ગેસ્ટ બોલાવ્યા છે, એટલા માટે કોઈ પણ જાતની ઉણપ ના રહી જાય એનું તમે ખાસ ધ્યાન રાખજો. ટ્રસ્ટ મી મેમ, તમે જેમ કહ્યું હતું એમ જ થશે. 1500 રૂપિયા એક ડીશના? આટલામાં તો અમારા એક અઠવાડિયાનું કરિયાણું આવી જાય. અને આ લોકો છે કે એક ડીશ પાછળ 1500 રૂપિયા અને પાર્ટીમાં લાખો રૂપિયા ખર્ચે છે. ખરેખર ભગવાન કોઈકને એક સમય જમવાનું પણ નથી આપતો, અને કોઈકને મન ફાવે ત્યાં અને મન ફાવે ત્યારે 32 ભોગ જમાડે છે. મમ્મી, આ 1500 રૂપિયા એક ડીશના વધારે ના કહેવાય? આજકાલ તો બેટા આટલું બજેટ મિનિમમ પાર્ટીઓમાં હોય જ છે. એક્સક્યુઝ મી મેમ, આપણે બહારનું અરેન્જમેન્ટ જોઈ લઈએ. યા શ્યોર. ખરેખર કેટલા પૈસા છે આ લોકો પાસે, અને છતાંય પૈસા માટે ઝઘડા કરે છે. અમે તો કોઈના લગ્નમાં પણ આટલો ખર્ચો નથી કરતા જેટલો આ લોકો એક પાર્ટીમાં કરે છે.
તું ખોટી ચિંતા કરે છે શું? જે થવાનું હતું એ થઈ ગયું, એમાં તારી કોઈ ભૂલ કે વાંક નથી. તે જે કર્યું એ બરાબર જ કર્યું. આ લોકોને આ રીતે જ પાઠ ભણાવવા જોઈએ. એ ડ્રાઈવરના નસીબ સારા હતા કે એને તારી સાથે બબડાટ કરી. જો એ મારી સામે બોલ્યો હોત તો હું એક લાફામાં એને જવા ન દઈ, મારી મારીને એને હાડકા ખોખરા કરી નાખત. એ આપણી કંપની અને આપણા ભાઈ ભાભી વિશે આવી રીતે બોલી જ કઈ રીતે શકે? મને તો હજી એના પર ગુસ્સો આવે છે. એ મને મળે ને તો હું એને છોડું નહીં. બસ અંકલ, હવે એ વાત છોડી દો. ઓલરેડી બહુ વાત થઈ ગઈ છે ટોપિક. એમ પણ મને એકની એક વાત રિપીટ કરવાથી કંટાળો આવે છે, તો બેટર એ હશે કે આપણે આગળનું વિચારીએ. શુભ ઇઝ રાઈટ. જે થઈ ગયું છે એના કરતાં જે થવાનું છે વધારે ચિંતાજનક છે. મને એનું ટેન્શન થાય છે. હા, આ મુસીબતમાંથી નીકળવાનો કોઈ રસ્તો તો શોધવો જ પડશે. તમે લોકો નાહકની ચિંતા કરો છો. તમે જે વિચારો છો એવું કંઈ નથી થવાનું. એ લોકો આપણી સામે આંગળી પણ ચીંધી ના શકે. વિપુલ, તમે ઓવર કોન્ફિડન્સમાં છો. તમે જેટલું ધારો છો એટલું આ ઇઝી નથી. આ પ્રોબ્લેમમાંથી બને એટલું જલ્દી બહાર નહીં આવીએ ને તો વધારે ને વધારે એમાં ફસાતા જઈશું. અહીંયા આપણે આ પ્રોબ્લેમના ખાડામાંથી બહાર નીકળવા માટે સીડી શોધીએ છીએ અને બહાર મીડિયાવાળા હાથમાં પથરા લઈને આપણને મારવા ઊભા છે. કંપનીના માલિકે એના એમ્પ્લોયની ભૂલ ઉપર એને એક લાફો મારી દીધો એ કોઈ મોટી વાત ના કહેવાય. વાત મોટી હોતી નથી વિપુલ, મોટી થઈ જાય છે. અને એ જ રીતે આ વાતે પણ મોટું સ્વરૂપ લઈ લીધું છે. બસ, તમે બંને અહીંયા આ ચર્ચા કરવા બેઠા છો કે સોલ્યુશન શોધવા? મેં લાફો માર્યો એ સારું થયું કે ખોટું એ એનાલિસિસ પછી કરજો. અત્યારે એ વિચારો કે આ મુસીબતમાંથી બહાર કેવી રીતે આવે. જો સ્ટ્રાઇક લાંબી ચાલશે તો કંપનીને બહુ મોટું નુકસાન થશે. અત્યારે ગાડીઓ અટકી છે, પછી કંપની અટકશે. પણ એક વાત તો નક્કી છે કે હું માફી નથી માંગવાનો. કામ ડાઉન શુભ, આ રીતે તો ન લેવાનું સ્ટેપ લેવાઈ જશે. આપણે શાંત મગજે વિચારશું તો કંઈક યોગ્ય નિર્ણય લઈ શકીશું. તમે લોકો થોડી વાર માટે મને એકલો છોડી દો. ઓકે શ્યોર, કમ ઓન વિપુલ, આપણે પણ કંઈક વિચાર કરી લઈએ. આ શહેરનો એવો કોઈ રસ્તો નહીં ભાઈ જે અમારી ટેક્સી ચાલી નહીં. આજે એ જ ટેક્સી બંધ પડી છે ત્યારે મને કોઈ જ રસ્તો નથી સૂચતો. હે દેવાંશી, કેવું રહ્યું? અંદર હું બરાબર બોલ્યો કે નહીં? એકદમ. હવે શું બરાબરનો ફસાયેલો છે. લોકો પગ પર કુહાડી મારે છે, એણે કુહાડી પર પગ માર્યો છે. હું ના તો કુહાડીની ધાર બુઠ્ઠી થવા દઈશ, ના તો એના પગમાંથી લોહી વહેતું બંધ થવા દઈશ. જોડે રહીને ફૂંક પણ મારીશ અને ઘા મોટો પણ કરતી દઈશ. પ્રિયંકા બેટા, મારે થોડી સાડીઓ બધાને પહોંચાડવાની છે, તો તું મારી સાથે ચાલ, આપણે જતા આવીએ. મારે નથી આવવું. કેમ બેટા? કેમ શું મમ્મી? મારી ઈચ્છા નથી. અરે પ્રિયંકા બેટા, તારે ખાલી મારી સાથે આવવાનું જ છે અને હું એકલી ના પડું ને, એટલે ચાલ ને, થોડી વારમાં તો આપણે પાછા પણ આવી જઈશું. આ શું મમ્મી ક્યાંની ચલચલ કરે છે? મેં કહ્યું ને મારે નથી આવવું. તને ખબર છે ને મારી તબિયત ખરાબ છે. એક તો મને આ રૂમની બહાર જવાની ઈચ્છા નથી થતી અને તું મને છેક બહાર લઈ જવાની વાત કરે છે. તે કાલે કહ્યું એટલે હું પૃથ્વી સાથે ફરવા ગઈ ને. પણ બેટા, જો તું બહાર નહીં જાય ને
तो धीरे धीरे तारी तबियत वधारे बगड़ी जशे। क्या सुधी आम घरमा ने घरमा बैसी रहीश? बेटा क्यारेक तो बाहर निकलवू पड़शे ने। मने खबर छे तू केम मने बाहर जवानू कहे छे। हूँ जॉब करू एटला माटे ने। हाँ हूँ जॉब करीश, मारी तबियत ना भोगी पण आ घर माटे हूँ पैसा लावीश। अरे आ बधुं तू शुं बोले छे बेटा? नौकरी नु तो मने याद पण नहोतुं। तू वात ने क्या थी क्या लई जाय छे प्रियंका? बेटा तू शुं काम हाथे करीने तारी चिंताओ वधारे छे? मने तो एम हतुं के तू घरनी बहार निकळे, बे जणने मळे तो तारू मन हळवुं थाय, तने थोड़ुं सारुं लागे एटले हूँ तने कहती हती। हूँ बहार निकळुं छुं तो मारुं मन हळवुं नथी थतुं, उल्टानुं वधारे बगड़े छे। लोको छे ने मने जात जातना सवालो करे छे के जो पेली छोकरी छे ने एना लग्न न थाय, जेनी साथे एना लग्न थवाना हता एनी जग्याए एनी बेनना लग्न थई गया। मम्मी आ बधा सवालोनो सामनो हूँ नथी करी शकती, नथी मारी पासे आ बधा सवालोनो जवाब। ए लोकोनी प्रश्न भरी आँखो मने तकलीफ आपे छे, हूँ नथी रड़ी शकती नथी रही शकती। तारी एक दीकरी सुखी थई गई एटले तने संतोष थई गयो, पण अहींया हूँ दुखी छू। आखो दिवस मारू मन चकडोळे चढ़े छे, अंदर थी छे ने हूँ ऑलवेज हैरान ज रहू छू। नहीं प्रियंका बेटा, तू रडीश नहीं। मने समझातुं नथी के तमे लोको करो छो शुं, हजु सुधी रिपोर्ट केम नथी बनावी? मोह बंद करी देवाथी वात बंद नहीं थाय। હવે ચૂપચાપ ઉભા કેમ છો? મેં તમને પહેલા પણ કહ્યું હતું ને, કંપનીમાં આટલું મોટું ટેન્શન ચાલે છે ને તમારા લોકોનું કામ પર ધ્યાન જ નથી, આમ ચૂપચાપ ઉભા રહેવાથી નહીં ચાલે। આઈ વોન્ટ આન્સર। રિપોર્ટ કેમ નથી બન્યો? પહેલા તો ક્યારે આવું નથી થયું? મને લાગે છે કે કોઈ તો છે જે આ બધું થતા અટકાવી રહ્યું છે। દેવાંશી, હું શું કહું છું, આપણે પણ અહીંથી જતા રહીએ, નહીં તો શુભ આપણા પર પણ ચીડાશે। જોને, આજે એનો પારો સાતમા આસમાને ચડી ગયો છે, આપણે એની ચપેટમાં આવીએ એ પહેલા અહીંથી નીકળી જઈએ। શું તમે હંમેશા ભાગવાની વાત કરતા હો છો? તમે કેમ આટલા ડરપોક છો? થોડા તો મજબૂત થાઓ, થોડો તો કોન્ફિડન્સ લાવો પોતાની અંદર। થોડા વખતમાં આ કંપનીનો અડધો ભાગ તમને મળવાનો છે। શુભના ગુસ્સાને જોઈને તમે આમ ગભરાઈ જશો તો એની સામે બિઝનેસ કેવી રીતે કરશો? એના ગુસ્સાને જોઈને શીખો કે એક બોસ કેવું વર્તન કરે। સમજી ગયો દેવાંશી, તું કહેવા એમ માંગે છે કે હું એક કંપનીના સીઈઓ એની જેમ બિહેવ કરું? હા। And this is my last warning to all of you. મેં કહ્યું એટલા સમયમાં મને રિપોર્ટ જોઈએ, જો કંઈ તકલીફ પડે તો મને જાણ કરો, પણ જો હવે રિપોર્ટ તૈયાર નહીં કરી શકો તો રેઝિગ્નેશન લેટર તૈયાર રાખજો। લોકો છે ને મને જાત જાતના સવાલો કરે છે કે જો પેલી છોકરી છે ને એના લગ્ન ન થાય, જેની સાથે એના લગ્ન થવાના હતા એની જગ્યાએ એની બેનના લગ્ન થઈ ગયા। ગાયત્રી શું વિચારે છે? ગાયત્રી? હા બોલો ભાઈ।
શું થયું? તને શું થયું છે? તું કયા વિચારોમાં ખોવાઈ ગઈ છે? કઈ નહીં ભાઈ. ગાયત્રી, જિંદગીના ઘણા બધા વર્ષો આપણે સાથે પસાર કર્યા છે, એટલે તારો ચહેરો વાંચીને મને સમજ પડી જ જાય કે તું કોઈ ચિંતામાં છે. રાશિની ચિંતા કરે છે? ના ભાઈ, એવું કંઈ નથી. જો ગાયત્રી, હું તારી ચિંતા હળવી કરી શકું એમ છું, અને જો એમ ના કરી શક્યો ને તો તો તારા દુઃખનો ભાગીદાર તો બનીશ જ. ભાઈ, દુઃખી હું નહીં, પ્રિયંકા છે. મને એ છોકરીની બહુ ચિંતા થાય છે. એ હજી સુધી જૂની વાતોના આઘાતમાંથી બહાર નથી આવી શકી. એની લગ્નની ઘટનાને નથી ભૂલી શકી. એના જીવનમાં ખરાબ સપનાની જેમ આવીને ચાલી ગયેલી ઘટનાઓ હજી એના મનના ખૂણામાં ક્યાંક રોકાઈ રહી છે. ના એ આંખમાંથી આંસુ બનીને બહાર આવે છે, કે ના યાદ બનીને એના હૃદયમાં છુપાય છે. એ ઘટના સતત વિચાર બનીને એના મનમાં ખૂંચ્યા કરે છે. રાત દિવસ બસ એ જ વિચારે છે કે એનું જીવન બરબાદ થઈ ગયું છે. ભાઈ, મારી દીકરી સાથે જો કેમ થયું? એ છોકરીનું જીવન હમાસની રાત જેવું થઈ ગયું છે. ના ચાંદો ઉગવાની આશા છે, ના સવાર પડવાના સપના દેખાય છે. અને આ અંધારામાં એ પોતાની જાતને ખોઈ ના બેસે. મને બીક લાગે છે ભાઈ, કે ફરીથી પ્રિયંકા. નહીં ગાયત્રી, નહીં. એવું કઈ ના બોલીશ જે આપણે નથી ઈચ્છતા. અને આ બધું કે આપણી દીકરી પ્રિયંકાને જીવનમાં જ બને એવું જરૂરી નથી. પણ પ્રિયંકાને આ મનોવ્યથામાંથી તો બહાર કાઢવી જ પડશે. કઈક તો રસ્તો કાઢવો જ પડશે. કેવો રસ્તો ભાઈ? મને તો દૂર સુધી બસ અંધારું જ દેખાય છે. આશાનું કોઈ કિરણ નથી દેખાતું. રાત દિવસ બસ મને પ્રિયંકાની ચિંતા કોરી ખાય છે. હવે એક જ રસ્તો બાકી છે, પ્રિયંકાના લગ્ન. પ્રિયંકાના લગ્ન? હા, એને આ તકલીફમાંથી એના લગ્ન જ મુક્તિ અપાવી શકે એમ છે. એના જીવનમાં ફરીથી સુખનો સૂરજ ઉગાડવા માટે એના લગ્ન કરાવવા જોઈએ. એના જીવનમાં આવેલી અમાસમાં અજવાળું તો આ રસ્તેથી જ લાવી શકાશે. બે દિવસમાં લાઈટ બિલ નહીં ભરો ને તો ઘરમાં અંધારું થઈ જશે. ઘરમાં દૂધ લાવવાના પૈસા નથી અને તમને લગ્ન કરાવવા છે. રિક્ષા ગીરવે પડી છે, ઘરમાં કોઈ કમાતું નથી. એ મને કહેશો કે તમે કઈ કમાણી પર પ્રિયંકાના લગ્ન કરાવશો? જયા, જયા તું શાંત રહે. નહીં રહું શાંત. આ ઘરની શાંતિ અશાંતિમાં ફેરવાઈ ગઈ છે. રાશિ ગઈ પણ અહીંથી સુખ લેતી ગઈ. હવે શું બીજા લગ્ન કરાવવામાં ઘર ગીરવે મૂકશો?